કચ્છ જિલ્લા પંચાયતની આજે ખાસ બજેટ સામાન્ય સભા યોજાઈ હતી. નવનિયુક્ત પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સામાન્ય સભામાં 76,46,00,000 કુલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સભ્યોએ બહુમતી આપતા આ બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. 40,28,00,000ની પુરાણ સાથેના રજૂ કરાયેલા બજેટને વિપક્ષ દ્વારા આંકડાકીય માયાજાળ ગણાવાઈ હતી. બજેટમાં વિવિધ ક્ષેત્રોને આવરી લઈને આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શિક્ષણ, આરોગ્ય, ICDS, ખેતી, પશુપાલન સહિતના ક્ષેત્રે નાણાંની ફાળવણી થઈ છે. પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું કે બજેટમાં તમામ વિભાગને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. કોવિડની સ્થિતિમાં રસીકરણ પર ભાર મૂકતા જણાવ્યું કે જે સ્થળે 100 લોકો રસી લેવા માટે એકત્ર થશે ત્યાં જિલ્લા પંચાયતની ટીમ પહોંચી રસી આપશે. આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની પુરાંત છે 40,28,47,000. એમાં અમે દરેક ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, ICDS ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, આયુર્વેદ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર, ખેતી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, એમ દરેક ક્ષેત્રે અમે વિકાસ માટે રૂપિયા ફાળવ્યા છે. તમામ પ્રકારના વિકાસ કરે, શિક્ષણમાં જે મહેકમ ઓછું છે તેના માટે, પછી આપણે તળાવના ખાણેતરા, બ્યુટિફિકેશન, રોડ, રસ્તા, એમ દરેક પ્રકારના. વિપક્ષના ખાસ કંઈ મુદ્દા હતા જ નહીં, ફક્ત એમણે કહ્યું કે અમારા જે પ્રશ્નો છે એ તમે સાંભળજો, અને અમે પણ કહ્યું કે અમે સાચા અસરકારક જે પ્રશ્નો હશે એ અમે ચોક્કસ સાંભળીશું, અને દરેક વિસ્તારનો વિકાસ એ અમારી નેમ છે. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં 100 જેટલા લોકો એકત્ર થઈ શકે ત્યાં અમે જાતે જઈ અને કોરોના વેક્સિન આપશું, ડૉક્ટર્સના સ્ટાફને સાથે રાખીને. અને લોકોને પણ અમે સતત જિલ્લા પંચાયતના દરેક સભ્યો અપીલ કરી છે કે તમે લોકો 45 વર્ષની ઉંમર, જે વધુ ઉંમરના છે, એ લોકો રસી લે અને ભારત દેશને કોરોના મુક્ત બનાવવામાં સહકાર આપે.